જય સ્વામિનારાયણ આજે આપણે કોમ્પ્યુટર વિષયમાં એકમ ચાર કીબોર્ડના ઉપયોગો જોઈશું તો કીબોર્ડનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો લખાણ કે દસ્તાવેજનો આપણે ટાઈપ કરવા માટે થાય છે કોઈ પણ માહિતી આપણે કોમ્પ્યુટરમાં સ્ટોર કરવી હોય તો આપણે તેને ટાઈપ કરીને રાખવી પડે છે હવે જુઓ આ પેજ ઉપર આપણને નંબર કી ઈ ટાઈપ કરતાં શીખવી છે તો પહેલાં આપણે એક નંબરની કી દબાવશું હવે આ પેજમાં આપણને જગ્યા છોડવા માટે સ્પેસ બટન દબાવવાનું કીધું છે તો આપણે સ્પેસ બટન દબાવશું પછી નાનકડી જબુક ટીકી લીટીને કરસર કહે છે સ્ક્રીન પર તમે કઈ જગ્યાએ છો તે આપણને કરસર દ્વારા ખબર પડે છે કીબોર્ડ દ્વારા તમે જે કંઈ લખશો તે સ્ક્રીન પર જ્યાં કરસર હશે ત્યાં ટાઈપ થશે અને કરસર એક જગ્યા આગળ વધશે હવે બીજો અક્ષર ક્યાં ટાઈપ થશે તે જગ્યાને જગ્યાનો આપણને કરસર દ્વારા નિર્દેશ કરવામાં આવે છે હવે આ પેજ ઉપર આપણને કહેવામાં આવ્યું છે કે એવી રીતે કરસરથી જગ્યા છોડી છોડીને એકથી ઝીરો સુધીની કી આપણે ટાઈપ કરવાની રહેશે આ પેજ ઉપર આપણને નવી લીટી પર જવા માટે એન્ટર કી દબાવવાનું કહ્યું છે જ્યારે આપણે નવી લાઇનમાંથી લખાણ શરૂ કરવું હોય ત્યારે એન્ટર કી પ્રેસ કરવાથી આપણે નવી લાઇન પર જઈ શકીએ છીએ અહીં આપણે એથી ઝેડ સુધીની લેટર કી દબાવવાની છે પરંતુ વચ્ચે વચ્ચે સ્પેસ બારનો ઉપયોગ કરીને જગ્યા છોડીને આખી એ સીડી ટાઈપ કરવાની છે મોનિટર પર તમે નાના અક્ષરો એથી ઝેડ સુધી જોઈ શકો છો નવી લીટી પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે હવે ફરી એન્ટર કી દબાવવાની છે એટલે આપણે ત્રીજી માં જશું કરસર કી કરસર નવી લીટી પર આવી જશે કારણ કે આપણે એન્ટર કી દબાવ્યું એટલે હવે આપણે ત્રીજી લીટી પર આવી જશું હવે આપણે કેપ સ્લોક ઓન કરીને કેપિટલ લેટર્સમાં એબીસીડી ટાઈપ કરવાની રહેશે કેપ સ્લોક નામની કી ઓન કરવાથી આપણે કેપિટલ લેટર્સ લખાણમાં ટાઈપ કરી શકીએ છીએ જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આ પેજ ઉપર આપણને બીજી લીટી પર તમે કરસર ઝબકતું જોઈ શકો છો અને કરસર ક્યાં છે ઝેડની બાજુમાં છે એટલે તમે હવે લેફ્ટ એરોકી દબાવશો એટલે તમે કરસરને ઝેડની આગળ જોઈ શકશો હવે તમે રાઈટ એરોકી દબાવશો એટલે પાછું કરસર ઝેડની પછી જતું રહેશે હવે અપ કી દબાવશો એટલે કર્સર એક લીટી ઉપર જતું રહેશે અને ફરી પાછું તમે ડાઉન એરોકી દબાવશો એટલે કર્સર એક લીટી નીચે આવતું રહેશે આવી રીતે કરસર કી અપ ડાઉન રાઈટ લેફ્ટ એવી રીતે તમે યુઝ કરીને તેને ગમે તે તરફ લઈ જઈ શકો છો હવે સ્પેસ બારનું પહેલું બટન છે તો તેને સ્પેસ બાર સાથે જોડો પછી ઓપ એરો કી પછી એન્ટર કી પછી રાઈટ એરો પછી કેપ્સ લોક અને ડાઉન એરો સાથે જોડવાનું રહેશે હવે નીચેના વાક્યો વાંચો અને સાચા જવાબ પર વર્તુળ કરવાનું રહેશે એક લીટી ઉપર જવા માટે અપ એરોકીનો ઉપયોગ થાય છે કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સ લોકનો ઉપયોગ થાય છે નવી લીટી પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે કરસરની લી લીટી પર જમણી તરફ ખસેડવા માટે રાઇટ એરોકીનો ઉપયોગ થાય છે ઝબુકતી નાની રેખાને કર્સર કહે છે કર્સરની લીટી પર ડાબી તરફ ખસેડવા માટે લેફ્ટ એરોકીનો ઉપયોગ થાય છે કરસરને એક લીટી નીચે ખસેડવા માટે ડાઉન એરોકીનો ઉપયોગ થાય છે સ્પેસ બારનો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય છે જે સાચા જવાબ છે તેની પર તમારે વર્તુળ કરવાનું રહેશે